નમસ્કાર મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાતી વ્યાકરણ તેમાં આપણે જોઈશું સમાસ અને તેના પ્રકાર એ પણ સરળ રીતે સરળ ભાષામાં ઉદાહરણ સાથે સમાસને સમજો એક જ વિડીયોમાં બધી માહિતી આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તો શરૂ કરીએ વિડીયો એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મેશા મકુણા આપનું સ્વાગત કરું છું જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પહેલાં બેલને પ્રેસ કરી લો જેથી રોજેરોજ નવી નવી માહિતી મળતી રહે સૌથી પહેલાં આપણે સમજીએ કે સમાસ એટલે શું તો સમાસ એટલે જોડાવું જોડવું અથવા જોડાવવું સમાસનો એવો અર્થ થાય છે જુદા જુદા અર્થવાળા શબ્દો જોડાઈને એક નવા અર્થવાળો શબ્દ બનાવ્યા તેને સમાસ કહે છે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જુદા જુદા અર્થ હોય એક જ શબ્દ હોય એક જ શબ્દ હોય અને એના બે ભાગ પડતા હોય શબ્દના અને બંને ભાગના જુદા જુદા અર્થ થતા હોય જ્યારે છૂટો પાડીએ શબ્દ ત્યારે બંનેના અલગ અલગ અર્થ થતા હોય અને જ્યારે એ શબ્દ જોડાય ત્યારે તે જે શબ્દ બને તેને સમાસ કહે છે વિગ્રહ વિગ્રહ એટલે શું તો કે વિગ્રહ એટલે છૂટું પાડવું પદોને અર્થપૂર્ણ રીતે તેમની વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થાય તે રીતે જુદા પાડવાની ક્રિયાને વિગ્રહ કહે છે પ્રથમ પદને શું કહેવામાં આવે છે તો પ્રથમ પદને પૂર્વપદ કહેવામાં આવે છે એટલે કે જે પહેલું પદ હોય તે પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ કહેવામાં આવે છે એટલે કે જે અંતિમ પદ હોય તેને ઉત્તર પદ કહેવામાં આવે છે અને જે વચ્ચેનું પદ હોય તેને મધ્યમ પદ કહેવામાં આવે છે સૌથી પહેલાં આપણે સમજીએ દ્વંદ્વ સમાસ તો દ્વંદ્વ સમાસમાં જોઈએ દ્વંદ્વ એટલે જોડકું જે સમાસમાં બંને પદ સમાન મોભાના હોય એટલે કે બંને પદ સરખું મહત્ત્વ ધરાવતા હોય તેવા સમાસને દ્વંદ્વ સમાસ કહે છે સમાસનો વિગ્રહ કરતી વખતે અને કે અથવા જેવા પ્રત્યયો ઉમેરવામાં આવે છે આ ત્રણ પ્રત્યયો છે અને કે અથવા એ ત્રણેય પ્રત્યયોથી છૂટા પડે છે દ્વંદ્વ સમાસના જે શબ્દો હોય તે હવે ઉદા ઉદાહરણ દ્વારા સમજીએ તો અને જે શબ્દો અનેથી છૂટા પડે છે તેને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે રામ લક્ષ્મણ રામ અને લક્ષ્મણ રાજ રાજા રાણી રાજા અને રાણી લવ કુશ લવ અને કુશ અહીંયા તમે જોઈ શકો છો બંને જે શબ્દો છૂટા પડે છે તે બંને સમાન મોભાના છે અનજળ અન અને જળ દંપતિ પતિ અને પત્ની આબોહવા આબ અને હવા અહર્નિશ તો દિવસ અને રાત હવે જોઈએ ઉદાહરણ કે અથવા અથવા દ્વારા છૂટા પડતા હોય તેવા અને તેને કહેવામાં આવે છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ તો ત્રણ ચાર ત્રણ કે ચાર દસ બાર દસ કે બાર હાર જીત હાર અથવા જીત હવે જોઈએ એવા ઉદાહરણ જે વિગેરે દ્વારા છૂટા પડતા હોય તો વિગેરે દ્વારા જે છૂટા પડતા હોય તેને સમાહાર દ્વંદ્વ કહેવામાં આવે છે નોકર ચાકર તો નોકર ચાકર વિગેરે વાળી વજીફો વાળી વજીફો વિગેરે મોજ મજાક તો મોજ મજાક વગેરે અન્ય ઉદાહરણ જોઈએ પાણી બાણી તો પાણી અને બાણી જેવું બીજું કંઈક એ જ રીતે પંખો બંખો ગાંઠિયા બાઠિયા ભજીયા ભજીયા એ બધા શબ્દો પણ એ આવી જ રીતે છૂટા પડશે હવે જોઈએ તત્પુરુષ સમાસ તો જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ પ્રત્યેથી જોડાયેલું હોય તેવા સમાસને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે જે સમાસમાં શબ્દોની વચ્ચે જે વિભક્તિનો સંબંધ દર્શાવ્યો હોય ત્યારે તત્પુરુષ સમાસ બને છે એના પ્રત્યયો છે ને થકી વડે માટે સારું માથી ઉપરથી નો ની નું ના આવા બધા પ્રત્યયો છે ઉદાહરણ જોઈએ દયા પાત્ર તો દયા ને પાત્ર દેશ દાજ દેશ માટે દાજ રત્ન જડિત તો રત્નથી જડિત હસ્તલિખિત તો હસ્ત વડે લિખિત સત્યાગ્રહ સત્ય નો આગ્રહ અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ વિભક્તિ પ્રત્યયો આવેલા છે તન દુરસ્તી તો તનની દુરસ્તી ષ્ટી વિભક્તિ નોની નૂના પ્રત્યવાળી પાપ મુક્ત તો પાપમાંથી મુક્ત હવે જોઈએ મધ્યમ પદલોભી સમાસ તો જે સમાસમાં મધ્યમ પદનો લોપ થતો હોય અથવા સમાસનો વિગ્રહ કરતી વખતે મધ્યમ પદ ઉમેરવું પડે તેવા સમાસને મધ્યમ પદલોભી સમાસ કહે છે ઉદાહરણ જોઈએ તો દહીં વડા તો એનો વિગ્રહ કરીએ તો આવી રીતે થાય કે દહીં મિશ્રિત વડા અહીં દહીં ભેળવેલા વડા પણ કહી શકાય બે રીતે છૂટો પડે છે કે દહીં મિશ્રિત વડા અને દહીં ભેળવેલા વડા આગ ગાડી તો આગ વડે ચાલતી ગાડી ટપાલ પેટી તો ટપાલ નાખવા માટેની પેટી દવાખાનું તો દવા મેળવવાનું ખાનું કલ્પ વૃક્ષ તો કલ્પના પ્રમાણે ફળ આપતું વૃક્ષ કામધેનુ તો કામના પૂર્ણ કરનારી ગાય અને લોકગીત તો લોકગીત તો લોકો દ્વારા ગવાતું ગીત તો હવે જોઈએ કર્મધારાઇ સમાસ તો જે સમાસમાં પૂર્વપદ વિશેષણ તરીકે વપરાતું હોય તેવા સમાસને કર્મધારા સમાસ કહે છે પૂર્વપદ એટલે કે જે પેલું પદ હોય તે વિશેષણ હોય જોઈએ આપણે આગળ પ્રત્યય કેવા 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 હોય તો કે એવો એવી એવું જેવો જેવી જેવું રૂપી અને અમુક સમયે પ્રત્યય ન પણ હોઈ શકે આ વિશેષતા છે કર્મધારી સમાસની જોઈએ ઉદાહરણ તો મહાદેવ તો મહાદેવ મહાન એવા દેવ પીતાંબર પિત એટલે કે પીળું અંબર અહીં બહુવ્રીહી પણ બને છે કે પીળું છે અંબર જેનું તે એવી રીતે બહુવ્રીહી સમાસ પણ બને છે મહર્ષિ તો મહાન એવા ઋષિ મધ મીઠું તો મધ જેવું મીઠું લંબ ચોરસ તો લાંબુ એવું ચોરસ દેહલતા તો લતારૂપી દેહ દિગંબર તો દિશાઓ રૂપી વસ્ત્રો વાળું હવે જોઈએ ઉપપદ સમાસ તો જે સમાસમાં પૂર્વપદ નામ હોય અને ક્રિયા સૂચવતું હોય તેવા સમાસને ઉપપદ સમાસ કહે છે પ્રત્યે છે નાર એટલું તેટલું અને તેવું સમાસના બીજા પદમાં જ દા જ્ઞ સ્થા દાર ધી પાલ જેવા ક્રિયા ધાતુઓ વપરાય છે આ બધા શબ્દો છે એ શબ્દને અંતે આવે આવા શબ્દો તો ઉપપદ સમાસ થાય છે જોઈએ આપણે ઉદાહરણ દ્વારા ઉદાહરણ પંકજ તો પંકજ એટલે કે પંખમાં જન્મનાર નર્મદા એટલે કે નર્મ એટલે આનંદ દા એટલે કે આપનાર નર્મદા કૃતજ્ઞ કૃતજ્ઞ એટલે કે કરેલા ઉપકારને જાણનાર ગંગાધર ગંગાને ધારણ કરનાર ગૃહસ્થ તો ઘરમાં રહેબુધી તો પાણીને ધારણ કરનાર હવે જોઈએ દ્વિગુ સમાસ તો જે સમાજમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ તરીકે વપરાતું હોય તેવા સમાજને પૂર્વ પદ એટલે કે પેલું પદ હોય શબ્દ છે દ્વિગુ તો બે ગાયોનો સમૂહ બે ગાયો ત્રિકાળ તો ત્રણ કાળનો સમૂહ ત્રિકાળ ચોમાસુ તો ચાર માસનો સમૂહ પંચતંત્ર તો પાંચ તંત્રનો સમૂહ આ બધા દ્વિગુના ઉદાહરણો છે ષટકોણ તો છ કોણનો સમૂહ સપ્તાહ તો સાત વારનો સમૂહ દશાનંદ દસ આનંદનો સમૂહ આ હતા દ્વિગુના ઉદાહરણ હવે જોઈએ બહુરિહિ સમાસ તો જે સમાસનું સમસ્ત પદ અન્ય પદના વિશેષણ તરીકે વપરાતું હોય તેવા સમાસને બહુવ્રીહી સમાસ કહે છે આખું જે પદ હોય એ બીજા જ કોઈ પદનું વિશેષણ તરીકે વપરાતું હોય તેવા સમાસને બહુવ્રીહી સમાસ કહે છે જોઈએ આપણે તો સમાસનો વિગ્રહ કરતા છે તે એવા શબ્દો આવે છે ઉદાહરણ દ્વારા સમજીએ બહુવ્રીહી તો બહુ છે વ્રિહિ એટલે કે ડાંગર જેની પાસે તે હરિણાક્ષી તો હરણ જેની હરણ જેવી આંખો છે તે પ્રશાંત તો કે જે વધારે શાંત છે તે નિરાશ જેની આશા નિર્ગત છે તે નમાયું તો જેને માતા નથી તે સહાધ્યાયી તો સાથે અધ્યયન કરે છે તે નોંધ ન પ્રત્યે આવતો હોય તો નગ્ન બહુ થાય પ્રપ્રત્યે આવતો હોય તો પ્રાદી બહુરીહી થાય અને સહ પ્રત્યે આવતો હોય તો સહ બહુરી થાય હવે જોઈએ અવયવિભાવ સમાસ તો જે સમાસમાં પૂર્વપદ અવયવ હોય અને ઉત્તરપદ નામ હોય તેમજ પદ ક્રિયા વિશેષણ તરીકે વપરાતું હોય તેવા સમાસને અવયવિભાવ સમાસ કહે છે પૂર્વપદ તરીકે યથા પ્રતિ આ સ જેવા અવયવો વપરાય છે ઉદાહરણ દ્વારા સમજીએ યથામતી તો મતી પ્રમાણે આજીવન તો જીવે ત્યાં સુધી સવિનય તો વિનય સાથે ગામે ગામ તો દરેક ગામ આ બાલ વૃદ્ધ તો બાળકથી માંડીને વૃદ્ધ સુધી આ મરણ તો મૃત્યુ સુધી તો આ હતો વિડીયો હવે જોઈએ ટેસ્ટ અને ટેસ્ટના પ્રશ્નો વિડીયોમાંથી જ હોય છે તો જરૂરથી કમેન્ટ કરો એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી જેવો જ હું વિડીયો અપલોડ કરું કે તરત જ તમને માહિતી મળી જાય અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી આ વિડીયોની તમને પીડીએફ મળી જશે અને વધારે વિડીયો જોવા માટે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો એકી સાથે જોઈ શકો છો આપણા ચેનલ ઉપર ઘણા બધા વિડીયોઝ આવેલા છે તો હવે જોઈએ ટેસ્ટ નિર્દય તો સમાસ ઓળખાવો નિર્દય સમાસ કયો છે પહેલો પ્રશ્ન નિર્દય સમાસ ઓળખાવો બીજો પ્રશ્ન છે યથાશક્તિ કયો સમાસ છે ત્રીજો પ્રશ્ન છે પંજાબ રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો અને ચોથો પ્રશ્ન છે ઉપપદ સમાસનું ઉદાહરણ આપો આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાના છે મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો